जय श्री कृष्ण मित्रों, 9.3 सुधी आपणे लास्ट लेक्चर में बात करी थी। आज आपणे 9.4 लेवू छे। 9.4 नी अंदर शू छे? 9.4 नी अंदर तमारे विकल समीकरणना विशिष्ट उकेल मेळवाना छे। एनो मतलब के तमने जे विकल समीकरण आपेलू छे ई कया सादा समीकरणनू विकल समीकरण छे तमारे चेक करवानो छे, बराबर। सपोज फर्स्ट एक्जाम्पल छे, ई पहेलो एक्जाम्पल तमारा माटे आवो छे कि भाई dy by dx is equal to 1 minus cos x upon 1 plus cos x, બરાબર। આ તમારા માટે વિકલ સમીકરણ છે। વિકલ સમીકરણ કઈ રીતે મળે છે? તો કે વિકલ સમીકરણ મેળવવા માટે આપણી પાસે એક સાદું સમીકરણ હોય, દાખલા તરીકે છે, હમણાં જ આપણે વાત કરી કે ભાઈ x square is equal to 4ay, બરાબર। આ પરવલીનું સાદું સમીકરણ છે। આને જ્યારે તમે વિકલન કરો છો ત્યારે આપણી પાસે સ્વેર અચળ દૂર કરવામાં આવે, એ સ્વેર અચળ છે દૂર કરી નાખો એટલે વિકલ સમીકરણ મળે છે। હવે મારે આ વિકલ સમીકરણમાંથી ફરી પાછું સાદું સમીકરણ મેળવવું છે, બરાબર। રિવર્સ પ્રોસેસ કરવાની છે। રિવર્સ પ્રોસેસની અંદર શું થશે કે વિકલન છે એ કર્યું ત્યારે આવ્યું, તો વિકલનની રિવર્સ પ્રોસેસ આવશે સંકલન, બરાબર। બીજા નંબરની અંદર આ સ્વેર અચળ દૂર કર્યો તો એટલે આપણે સ્વેર અચળને ઉમેરવો પડશે, બરાબર। ઓબ્વિયસલી જ્યારે સંકલન કરતા હોય છે ત્યારે આપણે સી ઉમેરતા હોય છે, તો સી અહીંયા શું થઈ જશે? સ્વેર અચળ તમારો, ક્લિયર। તો વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે, એટલે કે વિકલ સમીકરણ આપ્યા છે, આ વિકલ સમીકરણ કોનું વિકલ સમીકરણ છે આપણે લઈ આવવાનું છે। તો સૌથી પહેલી વસ્તુ, સંકલન એક્સની સાપેક્ષે અથવા વાયની સાપેક્ષે થતું હોય છે, તો હું જો આવી રીતે કરું છું, ધ્યાનથી જોજો, આ ડીવાય બાય ડીએક્સ 1 માઇનસ કોસ એક્સ એટલે 2 સાઇન સ્ક્વેર એક્સ બાય 2 અપોન 1 પ્લસ કોસ એક્સ 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2। તો મને કંઈક આ આવું મળ્યું કે ડીવાય બાય ડીએક્સ બરાબર 10 સ્ક્વેર એક્સ બાય 2, ક્લિયર। હવે આ ડીવાય બાય ડીએક્સને આ હું લખી શકું વાય અને એક્સવાળા અલગ અલગ કરી નાખ્યા, આ 10 સ્ક્વેર એક્સ બાય 2 ઇન્ટુ ડીએક્સ, બરાબર। આ એક્સની સાપેક્ષે વાત છે એટલે એક્સના ડીએક્સ માટે એ અલગ કરી નાખ્યું, વાયનું અલગ કર્યું। હવે બંને બાજુ સંકલન લાગુ પાડું એટલે ડીવાય બરાબર સંકલનમાં 10 સ્ક્વેર એક્સ બાય 2 એક્સની સાપેક્ષે સંકલન। 10 સ્ક્વેરનું સંકલન નથી આપણી પાસે, અહીંયા dy એટલે આ થઈ ગયું y, 10 સ્ક્વેરનું નથી, પણ 10 સ્ક્વેરને sec વર્ગ x બાય 2 માઇનસ 1 આવી રીતે કરી શકીએ આપણે dx, બરાબર। આ y એઝ ઇટ ઇઝ sec વર્ગનું થઈ જશે 10 x બાય 2 અપોન x નો સહગુણક 1 બાય 2 માઇનસ x પ્લસ c, બરાબર। બગડો ઉપર જવા દઈ તો y ઇઝ ઇક્વલ ટુ 2 10 એક્સ બાય 2 માઇનસ એક્સ પ્લસ સી। આ આપણા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ થયો, એટલે કે જો તમે આ સમીકરણને વિકલ સમીકરણમાં રૂપાંતર કરો તો આપણી પાસે જવાબ કંઈક આવો આવશે, 1 માઇનસ કોસ એક્સ અપોન 1 પ્લસ કોસ એક્સ, ક્લિયર। સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે। સેકન્ડ એક્ઝામ્પલ આપણી પાસે છે dy બાય dx બરાબર dy બાય dx બરાબર અંડર રૂટ 4 માઇનસ y સ્ક્વેર। x ચલ ધરાવતા અને y ચલ ધરાવતા પદને જુદા કરીએ તો આ y dy અહીંયા છે તો આને છેદમાં લઈ લો, તો કે 1 અપોન અંડર રૂટ 4 માઇનસ y સ્ક્વેર ઇન્ટુ dy બરાબર dx, બરાબર। હવે જ્યારે તમે આ પ્રક્રિયા પૂરી કરો ત્યારે બંને બાજુ સંકલન કરીએ તો સંકલનમાં 1 અપોન અંડર રૂટ 4 માઇનસ y સ્ક્વેર dy dx,
હવે આ તમારા માટે આવ્યું વન ઓપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરની રીત. તો વન ઓપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે શું થઈ જાય બોલો જોઈ. બરાબર, બહુ સિમ્પલ વસ્તુ છે ને, વન ઓપોન એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરનું સૂત્ર સાઇન ઇન્વર્સ એક્સ બાય એ. આ સાઇન ઇન્વર્સ એક્સ એટલે વાય બાય એ એટલે ટુ એક્સ, એક્સની સાપેક્ષે વિકલન વત્તા સી. આ આપણો આન્સર થઈ ગયો. બરાબર, હજી તમે આને આગળ લઈ જઈ શકો છો. તમે આવું કરી શકો, વાય અપોન ટુ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ સી અને વાય બરાબર ટુ સાઇન એક્સ પ્લસ સી. આ તમારો ફાઇનલ આન્સર ગણો તો વાંધો નહીં, અને કદાચ અહીંયા તમે પૂરું કરી દો તો આ વ્યાપક ઉકેલ તમને મળી ગયો. ક્લિયર, થર્ડ એક્ઝામ્પલ બાજુ જઈએ. થર્ડ એક્ઝામ્પલ છે ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય બરાબર વન. બરાબર, ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય બરાબર વન. ચલો, એક્સ અને વાયના ચલને જુદા પાડવા માટે હું ડીવાય બાય ડીએક્સને કરતા બનાવું તો મને મળશે ડીવાય બાય ડીએક્સ બરાબર વન માઇનસ વાય. હવે આ વાયવાળા પછી એને આ બાજુ લઈ લઉં તો વન અપોન વન માઇનસ વાય ઇન્ટુ ડીવાય બરાબર એક્સવાળા આ બાજુ લઈ લઉં તો ડીએક્સ. એક્સ અને વાય ચલ ધરાવતા જુદા થઈ ગયા. સંકલન મૂકું બંને બાજુ, વન અપોન વન માઇનસ વાય ડીવાય ડીએક્સ. ચલો, વન અપોન વન માઇનસ વાય સિમ્પલ લોગ મોડ ઓફ વન માઇનસ વાય. બરાબર, ઇન્ટુ આજે વાયનો સહગુણક છે આપણે એને છેદમાં લખશું માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ આવશે એક્સ પ્લસ સી. હવે તમે આને માઇનસ છે તો એને આ બાજુ લઈ જઈ શકો છો. બરાબર, માઇનસ લોગ વન માઇનસ વાય છે તો એક્સ પ્લસ લોગ મોડ ઓફ વન માઇનસ વાય પ્લસ સી બરાબર ઝીરો. આ તમારું વ્યાપક ઉકેલ આવી ગયો. ક્લિયર, નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. ચોથો દાખલો છે સેક વર્ગ એક્સ ઇન્ટુ ટેન વાય. સેક વર્ગ એક્સ ઇન્ટુ ટેન વાય ઇન્ટુ ડીવાય માઇનસ સોરી પ્લસ સોરી અહીંયા ડીએક્સ છે પ્લસ સેક વર્ગ વાય ઇન્ટુ ટેન એક્સ ઇન્ટુ ડીવાય બરાબર ઝીરો. સૌથી પહેલાં બંનેને જુદા પાડું છું એટલે માઇનસ નિશાની મને મળે કે ભાઈ આ આવશે સેક વર્ગ એક્સ ટેન વાય ડીએક્સ બરાબર માઇનસ સેક વર્ગ વાય ટેન એક્સ ડીવાય. ક્લિયર, હવે જો આ સેક વર્ગ એક્સ આ એક્સવાળું છે એટલે એને હું એમને રહેવા દઉં છું, વાયવાળું છે એને છેદમાં લઈ જાઉં છું. આ બાજુ મને મળશે સેક વર્ગ એક્સ બરાબર, એ જ રીતે આ ટેન એક્સ છે એને છેદમાં લઈ લઉં તો અપોન ટેન એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર માઇનસ સેક વર્ગ વાય અપોન આ જે ટેન વાય છેદમાં લીધું મેં ટેન વાય ઇન્ટુ ડીવાય. બરાબર, બંનેને સંકલન લાગુ પડે એટલે સંકલનની અંદર સેક વર્ગ એક્સ અપોન ટેન એક્સ ડીએક્સ બરાબર માઇનસ સેક વર્ગ એક્સ અપોન ટેન સેક વર્ગ વાય છે અપોન ટેન વાય ડીવાય. અચ્છા, આને આવી રીતે લખી શકાય જોવો તો કે ડી ડીએક્સ ઓફ ટેન એક્સ અપોન ટેન એક્સ ડીએક્સ બરાબર એ જ રીતે આ બાજુ માઇનસ ડી ડીએક્સ ઓફ ટેન વાય અપોન સેક વર્ગ વાય ડીવાય. એફ પ્રાઇમ ઓફ એક્સ અપોન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ મોડ ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ જ રીતે અહીંયા લોગ મોડ ઓફ એફ ઓફ એક્સ
तो एफ ऑफ एक्स इज इक्वल टू है टेन वाई प्लस सी माइनस टेन वाई ने आ बाजू ली लो तो आग टेन एक्स प्लस लॉग टेन वाई बराबर सी लॉग कॉमन लो लॉग मॉड ऑफ टेन एक्स इंटू टेन वाई बराबर सी आ तमारो फाइनल आंसर आयो। હવે જો ઘણા એમ કે ભાઈ સી કેમ આ બાજુ જ લખવું, આ બાજુ કેમ ન લખવું, તમે કોઈ પણ સાઈડ લખી શકો છો, પણ જનરલી જમણી સાઈડ લખવા વધારે પ્રિફરેબલ છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય માઇનસ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો પહેલું તો હું આ પદને એમને એમ રહેવા દઉં કે ભાઈ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય આ પદને આ બાજુ લઈ લઉં તો e રેસ ટુ x માઇનસ e રેસ ટુ માઇનસ x ઇન્ટુ dx. હવે આ x ચલ ધરાવતા જ પદ છે તો એને આ બાજુ લઈ લઉં છું. આ બાજુ માત્ર રહેશે dy બરાબર e રેસ ટુ x માઇનસ e રેસ ટુ માઇનસ x અપોન e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઇનસ x dx. સંકલન બે બાજુ મૂકું તો આ આવશે dy બરાબર સંકલનની અંદર e રેસ ટુ x માઇનસ e રેસ ટુ માઇનસ x અપોન e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઇનસ x dx. હવે જો આ જે પદ છે ને f પ્રાઇમ ઓફ x અપોન f ઓફ x થઈ ગયું, કારણ કે d dx ઓફ e રેસ ટુ x પ્લસ e રેસ ટુ માઇનસ x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x માઇનસ e રેસ ટુ માઇનસ x થશે. તો હું આને સીધું લખી શકું છું. અહીંયા આવશે y બરાબર log mod of e raise to x plus e raise to minus x plus c. હવે ધારો કે મારી પાસે એવું પદ છે કે આ બધા જ log વાળા પદ છે તો હું c તરીકે log of c લખી શકું છું. કદાચ ન લખો તો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર, પણ કદાચ જો બંને તરફ log વાળા પદ હોય તો તમે જો log c લખશો તો log કોમન નીકળીને કેન્સલ થઈ શકશે. હવે તો એનાથી ફેર શું પડશે તો કે કશું નહીં બરાબર, કારણ કે સી પણ અચળાંક છે અને લોગ સી પણ અચળાંક છે. તમે અચળાંક કોઈ પણ હશે આપણને ખ્યાલ નથી, એટલા માટે આપણે લોગ સી લઈએ છીએ. બરાબર, ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે, છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલામાં કીધું છે ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીએક્સ બરાબર વન પ્લસ એક્સ વર્ગ ઇન્ટુ વન પ્લસ વાય સ્ક્વેર. એકદમ સહેલો દાખલો બરાબર. ચાલો આ વાય ડીવાય છે તો આ વન પ્લસ વાય સ્ક્વેરને આ બાજુ લઈ લો, વન પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ ડીવાય અને આ બાજુ લઈ જાઓ વન પ્લસ એક્સ વર્ગ ઇન્ટુ ડીએક્સ. ડીવાય અને ડીએક્સને છેદમાં નહીં રાખવાના બરાબર, કારણ કે આપણે સંકલનમાં ક્યારેય વન ઓપોન ડીવાય બાય ડીએક્સ નથી આવ્યું. ક્લિયર, બંને બાજુ સંકલન લાગુ પાડું તો આ આવશે વન અપોન વન પ્લસ વાય સ્ક્વેર ડીવાય બરાબર સંકલનમાં વન પ્લસ એક્સ વર્ગ ડીએક્સ. ચલો વન પ્લસ વાય સ્ક્વેર શું મળશે તો કે આનું સંકલન તો આપણી પાસે એકદમ સહેલું છે, ટેન ઇન્વર્સ વાય બરાબર વનનું આવશે એક્સ, એક્સ વર્ગનું આવશે એક્સ ઘન છેદમાં ત્રણ પ્લસ સી. આ આપણો આન્સર થઈ ગયો બરાબર, ક્લિયર. સાતમો દાખલો છે y log y ઇન્ટુ dx માઇનસ x ઇન્ટુ dy. અચ્છા, આને આપણે આમ લખી શકીએ જુઓ તો y log y dx બરાબર x ઇન્ટુ dy. હવે આ x છે ને આ બાજુ લઈ લો તો હું આવશે વન અપોન x dx બરાબર આ બંને પદ છેદમાં ગયા તો વન અપોન y log y dy. સંકલન મૂકું બંને બાજુ, આ આવશે વન અપોન x dx. અચ્છા, આ y છે ને આવી રીતના ન લખી શકાય, વન અપોન y log y dy બરાબર. તો વન અપોન x નું સંકલન થઈ જશે log mod of x f prime of x upon f of x, તો આનું પણ log મોડ ઓફ લોગ વાય
प्लस सी। हवे जो बन्ने बाजू लॉग छे एटले हुं आने लॉग सी लईश, लॉग मोड ऑफ सी। शुं फेर पड़शे तो के जो आ लॉग मोड ऑफ एक्स इज इक्वल टू लॉग कॉमन लो तो लॉग मोड ऑफ लॉग वाई इंटू सी, बन्ने बाजूथी लॉग कैंसल कर दो तो आवशे एक्स बराबर लॉग वाई इंटू सी, आ आपणो आंसर आवशे। बराबर, नेक्स्ट एक्जाम्पल बाजू जाइए आपणे, आठमो दाखलो। શું કહે છે આઠમો દાખલો? આઠમો દાખલો છે એકદમ સહેલો, એક્સ રેસ ટુ ફાઈવ ડીવાય બાય ડીએક્સ। આ એક્સ રેસ ટુ ફાઈવ ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ વાયની પાંચ ઘાત, આઈ થિંક આવું જ છે, યસ। બરાબર, કેટલું સહેલું છે જો, પહેલું તો તમે આ વાયની પાંચ ઘાતને આમ લઈ લો કે વન અપોન વાયની પાંચ ઘાત આ ડીવાય, એક્સની પાંચ ઘાત આ બહુ જો આવે વન અપોન એક્સ રેસ ટુ ફાઈવ ઇન્ટુ ડીએક્સ। અચ્છા, આને આમ લખશું આપણે જો તો વાય રેસ ટુ માઇનસ ફાઈવ ડીવાય સંકલનમાં ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ રેસ ટુ માઇનસ ફાઈવ ડીએક્સ। તો વાય રેસ ટુ માઇનસ ફાઈવ, એક્સ રેસ ટુ એનનું જે સંકલન થાય છે વાય માઇનસ ફોર અપોન માઇનસ ફોર બરાબર માઇનસ એક્સ રેસ ટુ માઇનસ ફોર અપોન માઇનસ ફોર પ્લસ અચળાંક સી। માઇનસ ફોર છે એ કેન્સલ કરી શકો છો તમે, લસા લઈ લ્યો તો, બરાબર ન લ્યો તો કોઈ ચિંતા નથી, અને આ બાજુ લઈ લ્યો તો એક્સની ચાર ઘાત અપોન ચાર, સોરી આપણે આને આ બાજુ લઈ જઈએ એ પ્લસ જ થઈ ગયું છે, એક્સની માઇનસ ચાર ઘાત અપોન ચાર, આ માઇનસ છે આ બાજુ લઈ લઈએ, વાય વાયની માઇનસ ચાર ઘાત અપોન ચાર પ્લસ સી બરાબર ઝીરો, આ આપણો આન્સર થઈ ગયો। નવમો દાખલો, નવમો દાખલો આપણને કીધું છે ડીવાય બાય ડીએક્સ બરાબર સાઇન ઇન્વર્સ એક્સ, એકદમ નાનો લાગતો દાખલો છે। હવે જોઈએ, જો આ આવશે ડીવાય બરાબર સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ ડીએક્સ, સંકલન મૂકું આ ડીવાય બરાબર સંકલનમાં સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ ડીએક્સ, આનું સંકલન તો થઈ ગયું વાય, પણ આનું સંકલન શું થશે સાઇન ઇન્વર્સ એક્સનું? આપણી પાસે સાઇન ઇન્વર્સ એક્સનું સંકલન નથી, વન ઇન્ટુ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ ડીએક્સ, યુ અને વી વાળી મેથડ કરશું, એલ આઈ એ એન ઈ, એલ આઈ આ આઈ છે, આ એ છે, આ તમારા માટે યુ બનશે, આ તમારા માટે બનશે વી। ચાલો, તો યુ એમ નેમ એટલે એનો મતલબ સાઇન ઇન્વર્સ એક્સ એમ નેમ, સંકલનમાં વન ડીએક્સ માઇનસ ડી ડીએક્સ ઓફ સાઇન ઇન્વર્સ એક્સ સંકલનમાં વન ડીએક્સ, આના બરાબર વાય તો છે જ તે, આ આવ્યું તમારા માટે સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ એક્સ માઇનસ સંકલનની વિકલન વન અપોન અંડર રૂટ વન માઇનસ એક્સનો વર્ગ, સાઇન ઇન્વર્સ એક્સનું સંકલન, આ તમને આવશે એક્સ ડીએક્સ। હવે તો કે આ મારા માટે આવ્યું એક્સ સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ આ એક્સના છેદમાં અંડર રૂટ વન માઇનસ એક્સનો વર્ગ ડીએક્સ। હવે આનું આપણે સંકલન શું કરશું? તો જુઓ, આ બધા જ દાખલા ખરેખર આવી જ ગયેલા છે સંકલનના, તો બરાબર એક્સ સાઇન ઇન્વર્સ એક્સ માઇનસ વન બાય ટુ પ્લસ વન બાય ટુ કરું છું, તો સંકલનની અંદર આ કંઈક મને આવું મળ્યું, જો વન માઇનસ એક્સ વર્ગ રેસ ટુ માઇનસ વન બાય ટુ, પહેલું તો બરાબર બે કાલ માઇનસ ટુ વડે મેં ગુણ્યા છે એટલે આ આવશે માઇનસ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ, તો આ કંઈક તમારા માટે આવું વધ્યું જોવો, તો આને હું એફ ઓફ એક્સ રેસ ટુ એન કહું અને આ થઈ ગયું એફ પ્રાઇમ ઓફ એક્સ, થયું કે નહીં? બરાબર, તો આનું સંકલન શું છે આપણી પાસે? એફ ઓફ એક્સ રેસ ટુ એન પ્લસ વન અપોન એન પ્લસ વન, તો એના આધારે આપણી પાસે જવાબ આવશે આ એક્સ સાઇન ઇન્વર્સ એક્સ, આ બધું શેના બરાબર છે? વાય બરાબર, બરાબર પ્લસ વન બાય ટુ એફ ઓફ એક્સ પ્લસ એન, એન પ્લસ વન એટલે વન માઇનસ એક્સ વર્ગ, એન એટલે માઇનસ વન બાય ટુ પ્લસ કરો એટલે વન બાય ટુ અપોન વન બાય ટુ પ્લસ સી,
वन बाय टू कैंसल थी जाए तो तमारा माटे आंसर है वाय इज इक्वल टू एक्स साइन इनवर्स एक्स प्लस अंडर रूट वन माइनस एक्स वर्ग प्लस सी आप कम्प्लीट आंसर थी गयो बराबर। दसमो दाखलो ई रेस टू एक्स इंटू टेन वाय डीएक्स प्लस वन माइनस ई रेस टू एक्स इंटू सेक वर्ग वाय इंटू डी वाय पहला तो जो आ पद है ने एने आ साइड ली जाऊँ छू मने मळशे ई रेस टू एक्स टेन वाय डीएक्स बराबर माइनस वन माइनस ई रेस टू एक्स सेक वर्ग वाय डी वाय ओके। एक्स वाला अलग करवा माटे आ पद ने नीचे लई जाऊँ छू टेन वाय ने आ बाजू लई लऊं छू आ ई रेस टू एक्स अपॉन वन माइनस ई रेस टू एक्स बराबर माइनस अनिशानी सेक वर्ग वाय अपॉन टेन वाय डी वाय बने बाजू संकलन मूकी आपणे संकलन में ई रेस टू एक्स अपॉन हवे जो आने माइनस कॉमन लो तो आने आम लखी शकाय ई रेस टू एक्स माइनस वन बराबर माइनस संकलन नी अंदर एक्स सेक वर्ग वाय अपॉन टेन वाय डी वाय आ बने बाजू माइनस प्लस कर दिए जो तो आ एफ प्राइम ऑफ एक्स अपॉन एफ ऑफ एक्स है ई रेस टू एक्स माइनस वन विकलन करो तो मैं ई रेस टू एक्स ज आए तो यह मतलब आ जवाब आग मोड ऑफ एफ ऑफ एक्स एफ ऑफ एक्स एट ई रेस टू एक्स माइनस वन आ बाजू पर ईज रीते थे तो आग मोड ऑफ एफ ऑफ एक्स एट टेन वाय वत्ता लॉग मोड ऑफ सी जो सी है हूँ मोड वालू लॉग वालू लखो छू बराबर तो आ तमने मळशे लॉग मोड ऑफ ई रेस टू एक्स माइनस वन बराबर लॉग कॉमन लीधा तो अंदर मने मळशे टेन वाय इंटू सी लॉग कैंसल कर दो बने बाजू थी मने मळशे ई रेस टू एक्स माइनस वन बराबर टेन वाय इंटू सी जो आ आपणो आंसर थी गयो क्लियर ओके। तो दस दाखला अत्यारे मैं कराया है नेक्स्ट लैक्चर अंदर बीजा आगे वसूँ मित्रों जे लोग चेनल सब्सक्राइब न करी कोईपण शिक्षकों नहीं हो बराबर अपना साइंस जीएस कोईपण शिक्षकों तब वीडियो जोता होने जो चेनल सब्सक्राइब करने बाकी हो तो प्लीज़ कर नाखो बराबर जी वारंवा कोई वक्त घनी वक्त शूँ थे कि वीडियो मारा पोता एवं थे कि बे त्रण वार मैं अपलॉड कर दीदा है पर सुधी पहुँचा नहीं तो कदाच सब्सक्राइब कर लो तो तरत तमने नोटिफिकेशन मळे तो तमने जोवानो अनुकूलता रहे क्लियर ओके चलो बाय।